શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રી દરમિયાન માતાજીના ભક્તો પોતાની વિવિધ મનોકામના સાથે માતાજીની અલગ અલગ રીતે ભક્તિ કરતા હોય છે, પરંતુ પાલનપુર તાલુકાના દલવડા ગામના એક યુવકે તો વિશ્વ શાંતિ માટે છેલ્લા 17 વર્ષથી નવરાત્રી દરમિયાન 9 દિવસ સુધી એક પગ ઉપર ઉભા રહીને કઠિન તપસ્યા કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને આ પ્રતિજ્ઞા આજે પણ નિભાવી રહ્યા છે. આ છે સુરેશભાઈ નાનજીભાઈ ચૌહાણ. પાલનપુર તાલુકાના દલવડા ગામના સુરેશભાઈએ વિશ્વ કલ્યાણ અર્થે છેલ્લા 17 વર્ષથી એક પ્રતિજ્ઞા લીધી છે અને પ્રતિજ્ઞા જીવી તેવી નથી, પરંતુ નવરાત્રી દરમિયાન 9 દિવસ સુધી માત્ર એક જ પગ પર ઊભા રહીને માતાજીની ભક્તિ કરવાની, અને આજે પણ આ પ્રતિજ્ઞા સુરેશભાઈ નિભાવી રહ્યા છે. સુરેશભાઈ નવરાત્રીના 9 દિવસ સુધી એક પર ઊભા રહીને વિશ્વ કલ્યાણ અર્થે માતાજીની તપસ્યા કરી રહ્યા છે અને તેમની સેવા ચાકરીમાં તેમનો આખે આખો પરિવાર પણ ખડે પગે જોડાયેલો રહે છે. સુરેશભાઈ ચૌહાણનું માનવું છે કે નવરાત્રીના તહેવારમાં રાસ ગરબાથી મનને આનંદ મળે છે, પરંતુ તપસ્યાથી આંતરિક આનંદની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત વિશ્વ, કુટુંબ અને સમાજમાં શાંતિ જળવાઈ રહે તે માટે નવરાત્રીના 9 દિવસ સુધી માતાજીની એક પગ પર ઊભા રહીને તપસ્યા કરી રહ્યા છે અને તેમની આ તપસ્યા દરમિયાન તેમનો પરિવાર પણ તેમની સાથે ખડે પગે તેમની સેવા કરી રહ્યો છે. તો આવો સાંભળીએ સુરેશભાઈ ચૌહાણે આવી કઠોર તપસ્યા લેવા પાછળનું કારણ શું છે. હું છેલ્લા 17 વર્ષથી નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના એક પગી કરું છું, તો માતાજી વિશ્વમાં શાંતિ રાખે, કુટુંબજનોમાં શાંતિ રાખે, સમાજમાં શાંતિ જળવાઈ રહે એવી માતાજીની આરાધના કરું છું. છેલ્લા 17 વર્ષથી નવરાત્રિ દરમિયાન હું જે આ આરાધના કરું છું એનાથી મને તો લાભ ઘણો થયો છે. વિશ્વાસ એક વસ્તુ એવું છે કે વિશ્વાસથી હું ટચી રહ્યો છું. માતાજી મને બહુ સાચવે છે, પરિવારને સાચવે છે, કુટુંબજનોને પણ સાચવે છે, સમગ્ર વિશ્વમાં પણ ભગવાન માતાજીની શાંતિ રહે એવી આરાધનાથી હું આરાધ્ય કરું છું. માતાજી સૌનું સારું કરે. નવરાત્રી દરમિયાન રાસ અને ગરબા એક મનનો આનંદ છે. જે લોકો મનને શાંત કરવા અને આનંદ અનુભવવા માટે ગરબા રમે છે, બાકી ખરી આરાધ્યા તો માતાજીની નવરાત્રીમાં કરવી હોય તો કઠોર તપ કરવું પડે. એના માટે તપ સિવાય માતા કોઈ દાડો રીજે નહીં, અને તપ કરો તો જ માતાજી રીજે. બાકી નાચવાથી ને ગાવાથી તો એક મનનો આનંદ મળે. નવરાત્રિમાં 9 દિવસ ઊભા રહેવામાં તો તકલીફ તો બયા થાય એવી નથી, પણ સતો કષ્ટ એટલે અઢળક કષ્ટ પડે છે. સતો કોઈ અલૌકિક શક્તિ મને એવી સાચવી રહી છે, મારી જહો સાચવી રહી છે. શક્તિના પ્રતાપે જ હું ઊભો રહી શકું છું, બાકી શક્તિ ના હોય તો કશું ના બને, તકલીફ તો પડે જ છે મને. પરિવારમાં 9 દિવસમાં કોઈ બી મારી 9 દિવસ પરિવાર સમસ્ત જમીન ઉપર સૂવે છે અને મારી જે કોઈ જરૂરિયાત છે, પાણી મને આપવું, ચા બનાવે આપે, મારી માખે ઉડાડે, કોઈ પણ જાતની તકલીફ હોય તો પરિવાર ખડા પગે ઊભો રહે છે. સમગ્ર વિશ્વમાં જે આ મહામારી કોરોના ચાલી રહ્યો છે, કોરોના વિશે હું એક નાનો સંદેશ આપવા માગું છું કે જે કોઈ સરકારની ગાઈડલાઈન છે, જે કોઈ સરકાર છે હાલની, એ સરકાર જે કોઈ ગાઈડલાઈન કરે એમાં સૌને સોશિયલ ડિસ્ટન્સ રાખવો, પાલન કરવું, માસ્ક પહેરવું અને સેનિટાઇઝરનો ઉપયોગ કરો અને ભીડથી બચવું, એ જ મારો બીજો સંદેશ છે. જય માતાજી, જય જહુ મા. વિશ્વ કલ્યાણ માટે તપસ્યા તો સુરેશભાઈએ લીધી છે, પરંતુ તેમની આ કઠોર તપસ્યામાં સહભાગી તેમનો આખો પરિવાર થઈ રહ્યો છે. સુરેશભાઈના પરિવારના સભ્યો પણ નવરાત્રીના 9 દિવસ સુધી જમીન પર પથારી પાથરીને સૂવે છે, તો તેમની પત્ની પણ ખડે પગે તેમની બાજુમાં રહે છે.
અને સુરેશભાઈ પર કોઈ માખી કે મચ્છર બેસે ત્યારે સુરેશભાઈને સ્પર્શ કર્યા વગર જ પવન નાખીને તેને દૂર કરી રહી છે. ચૌહાણ સુરેશભાઈ મારા પતિ છે. એ છેલ્લા તારીખ 4/11/2003 થી તે અત્યારે 17/10/2020 સુધીની કઠોળ એવી તપસ્યા છે કે ઘરના પરિવાર, મા બાપ, ભાઈ, પત્ની, બેન, સદસ્ય, તમામ સભ્યો માટે તે ખૂબ જ એવી આરાધના કરે છે કે બસ મારા પરિવાર માટે હું કઠોળ એવી તપસ્યા કરું કે તેમને ખૂબ પીડા પડે, રાત દિવસ સતત ઊંઘ પણ ના આવે, શરીરે ચેન પણ ના પડે, તે કઠોળ તપ કરી ખૂબ જ માની એવી આરાધના કરે છે કે લોકો નવરાત્રિમાં 9 દિવસ નાચગાન કરે છે, સ્ત્રીઓ પણ નવા નવા વસ્ત્રો પહેરીને ખૂબ જ એવો માહોલ કરે છે કે જેની કોઈ હદ ના હોય, 9 દિવસ તેનું રટણ કરે છે. પણ હું તો એ જ કહેવા માગું છું કે ખરેખર તો આવા જ પુરુષ દુનિયામાં હોવા જોઈએ કે કઠોળ તપ કરી અને તમામ ઘરના સદસ્યો સાથે તેમની આરાધના કરે. અને અમે પણ એવું જ કહેવા માગીએ છીએ કે ખરેખર માની આરાધના જ કરવી. નવરાત્રિમાં નાચગાન કરવાનો કોઈ ફાયદો નથી. હવે નાનકડા ગામમાં જો કોઈ આટલી કઠોળ તપસ્યા કરતું હોય તો ગામના ભક્તો પણ તેને જોવા માટે આવતા હોય. ત્યારે સુરેશભાઈની નવરાત્રિ દરમિયાન એક પગ પર ઊભા રહીને કરવામાં આવતી માતાજીની ભક્તિને લઈ ગામના લોકો પણ પ્રભાવિત થઈ ગયા છે અને મોટી સંખ્યામાં સુરેશભાઈની આ કઠોર તપસ્યા જોવા માટે આવી રહ્યા છે. સુરેશભાઈની કઠોર તપસ્યા જોઈને આ લોકો પણ પ્રભાવિત થઈ જાય છે. સુરેશભાઈ નાનજીભાઈ ચૌહાણ જેઓ 9 દિવસ નવરાત્રિની એક પગે ઊભા રહી અને માતાજીની આરાધના કરતા હોય છે. ગામની અંદર લોકો દોઢિયા રાસ રમતા હોય છે અને એની અંદર પણ આરાધના દાખલા તરીકે લોકો કરતા હોય છે. પણ અમારા ગામના સુરેશભાઈ જે છે તે કઠિન પરિશ્રમ કરી અને એક પગે ઊભા રહી અને માતાજીની આરાધના કરે છે અને તેઓ 17 વર્ષથી માતાજીની આરાધના કરે છે અને એમનો સબ ફેમિલી જે કહેવાય, ઘરના માણસો કહેવાય, એ પણ એમની સેવાની અંદર 9 દિવસ ખડે પગે તૈયાર રહે છે અને સુરેશભાઈ જે પરિશ્રમ કરે છે એ લોકોના હિત માટે અને માતાજીની આરાધના કરી અને 9 દિવસ તેઓ પૂરા કરતા હોય છે.